પાંચ ટિપ્પણી કરેલી ભક્તિની, ભક્તિ માટે જ જવાનું છે, બીજું શું કામ છે? ભક્તિ એટલે સરળપણું, નમ્રતા, ભાવના, ભાવ, પ્રેમ, વૈરાગ્ય, ત્યાગ, એ બધું જેમાં રહે એ જગ્યા, એનું નામ ભક્તિ. સમજાઈ ગયું? એ જેમાં રહે એ જગ્યા છે. આજ ભાવનાની સરસ ટિપ્પણી આવી હતી એક, કાઢલતું ચોપડી. ભાવના કોને કહેવાય? કણિકા. આપણામાં ભાવના આવી છે, પછી સમજાવું. પેલા આપણે સ્ટાર્ટ કરી લઈ. શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા, હરિવાલો હરિવાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરિવાલો હરિવાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરિ જેવું બીજું ના છે, હરિના હરિ જેવું બીજું ના છે. ત્રીજી જાન્યુઆરી 2019 ગુરુવાર. હવે આપણે કરવાનું છે જીવન ગીતા થોડું, અને એક કડી આ ભાવના આપણા જીવનમાં આવી ગઈ તો કેવી રીતે સમજવું કે આ ભાવના છે. ભાવના શબ્દ મોટામાં વારંવાર આવવાનો, મનાધિકરણ વારંવાર આવવાનું, તપ ત્યાગ પરમાર્થ વારંવાર આવવાનો, તો યથાર્થ રૂપે બધું જાણી લેવું જોઈએ. એટલે મોટા એ શબ્દ વાપર્યો, ભાવનાથી સંસાર નભે, ભાવનાથી ટકે ને ભાવનાથી પોસાય. ભાવના ના હોય તો સંસાર નભે નહીં, ટકે નહીં ને પોસાય નહીં, તો સંસારનું શું થાય? ખેદાન મેદાન. ઘરમાં રહેતા હોય આઠ જણા, પણ કોઈ કોઈનું કોઈ નહીં, એનું નામ સંસારીપણું, સ્વાર્થ, ભાવના વગરનું ઘર કહેવાય. કેટલું અઘરું! તો આપણામાં ભાવના લાવવાની માટે આપણે ભજન કરવું પડે. ગુરુ મહારાજ આપણે સામે હોઈએ જ, એ રીતે કે એ કરવાનું કરવાનું હોય છે. નવધા ભક્તિ, મૌન એકાંત ભય નમ્રતા ભજન કીર્તન સ્મરણ નિવેદન, આઠ ભક્તિ મોટાની. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. એનાથી મન કાબુ મારી, આનાથી મનને અસર થાય. શું થાય? હા, મન મન સ્થિર થાય. તો ઇન્દ્રિયોને સ્થિર કરવાનું તપ કરવું પડે, તપશ્ચર્યા કરવી પડે, સ્વધર્મ પાલન કરવું પડે. સ્વધર્મ પાલનના પાયામાં ભાવના આવીને કુટુંબ કબીલા ઘર બધાના જીવો આપણે વડીલ હોય તો આપણે બધાને સમજીને ચલાવવાનું, એ સ્વધર્મ પાલન. મનુષ્ય જન્મ મળ્યો તો ભગવાનને મેળવવા એવો ભાવ, બીજું તપ, ત્રીજું નિયમ પાળવા, આચાર વિચાર. એક રહી ગયું કાગળી અંદર રહી ગયું છે, ચાર હોય છે. એનાથી શું થાય? ઇન્દ્રિય કાબુમાં રહીએ, ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો, એનાથી કાબુમાં રહીએ. એ નવધા ભક્તિથી નહીં રહીએ, નવધા ભક્તિથી મન કાબુમાં રહીએ. એવું સ્વામિનારાયણ ભગવાને લખ્યું, સમજાયું છે, વાંચ્યું હતું. કાગળ છે ભાઈ? આ રહ્યું, આ રહ્યું, આ જ છે, આમાં મુકાઈ ગયું હતું. મનને જીતવા માટે નવધા ભક્તિ, અને ઇન્દ્રિયોને જીતવા માટે સ્વધર્મ પાલન વૈરાગ્ય. એના વગર હાલે નહીં, બેમાં જોઈ તો
તપ અને નિયમ, આનેથી જ ઇન્દ્રિયો કાબૂમાં આવે. જો વિશ્વામિત્રનું મન કાબૂમાં ના આવ્યું, 60,000 વર્ષ તપ કર્યું અને તપ પાછું આપી દીધું હરિશ્ચંદ્ર માટે વાપર્યું હતું, તો મન કાબૂમાં નહોતું આવ્યું, ઇન્દ્રિયો કાબૂમાં આવી હતી. મન તો આનેથી જ આવે. નવધા ભક્તિ, મન જીતવાના ઉત્તમ ઉપાય, મન જીતવાના, ઇન્દ્રિય જીતવાના સ્વધર્મ વૈરાગ્ય તપ નિયમ. અમે તો તમારા ચંપલની ચંપલ હોત બોલે ખીલડી ખીલડી કેવડાનું બોલે આમાં હોત બોલે કાકાઈ ખીલી ખીલી રહી વાલે નહીં એમ. તો એવાનો હું ફાયદો, એવાને હું ફાયદો થાય છે. આવા જે થઈ જાય દાસનો દાસ કહેવાય. ઝીણા કાકા મોટાના શિષ્ય, તો એના શિષ્ય દાદાના શિષ્ય મોટા, દાસના દાસ ઝીણા કાકા મોટા, દાદાના દાસ એના દાસ ઝીણા કાકા. તો ઝીણા કાકાનું ડાયરેક્ટ ડાયલિંગ હોય, દાસના દાસનું ડાયરેક્ટ જ હોય. એવા એક પ્રશ્ન ઊભો થયો હોય અમારા જીવનોમાં, દરેક બોલેલા એમ, એમાં છે નામ કેમ કરો, આપણને દાદા બધું આપી દેશે. ફોટો લઈને આપ્યો, આ લેતા જાઓ, એમરા કે નહીં, દાસના દાસ છે, ડાયરેક્ટ ડાયલિંગ હોય. તો અહીંથી ફોન કરીને અમેરિકા આપણે ખ્યાલ આવે ને, સીધો સંબંધ, સીધો સંબંધ, દાસના દાસ, દાસના 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 દાસ થાય તો સીધો સંબંધ તો રહે જ છે, તો પણ રહે. પણ એ થવું જ અઘરું, મનને સરખું કરવાનું. તો મનને સરખું કરવા માટે શું કરવાનું? નવધા ભક્તિને આપણા જીવનમાં ઉતારવી પડે. મૌન, એકાંત, અભય, નમ્રતા, ભજન, કીર્તન, સ્મરણ, નિવેદન એ પણ એમાં જ આવી જાય છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાખ્ય અને નિવેદન, આ નવ ભક્તિ. એમ કરીએ એટલે મન કાબૂમાં આવે. મયુર એટલે બે દી જવાનું, મન કાબૂમાં રાખવું. ક્યાં ભાગી જઈશ મારું બેટું? એ મન છે, એને મારે ક્યાં રોકવું? કે કેટલા બધા રસ્તા જોયા હોય એને, એ સાચી વાત છે. તો આ આપણે ભાવના સમજીએ કે એવો પ્રતાપ શો શ્રેષ્ઠ ભાવનાનો ખરો સહી. કેવો પ્રતાપ? તો ચાર લીટી આપણે છે, આપણે ગાઈ લીધો, પ્રતાપ સમજાઈ દે. સમર્પણ ફનાગીરી જિંદા દિલી કુમારી જે, ગણતા જાજો. સમર્પણ ફનાગીરી જિંદા દિલી ખુમારી જે, શ્રી મરદાનગીને ધૈર્ય સાહસ હામ ખંતને, ઉદ્યમ આદિ ગુણો સૌ ખીલે સહજ મેળથી, એવો પ્રતાપ શો શ્રેષ્ઠ ભાવનાનો ખરો. એટલે સંસાર ટકે નભે છે. આટલી વસ્તુ ભેગી આવી ગઈ તમારી પાસે, પછી સંસાર શું નડે? કંઈ તકલીફ આવી તો સાહસ હોય, કાંઈ ધંધો કરવા માટે જોખમ ઉઠાવવાની જિંદા દિલી હોય, હિંમત હોય, કામ કરવાનો ખંત હોય, ધીરજ રાખવાનો ગુણ આપણામાં આવી જાય, ભાવના ટકે. તો મર્દાનગી ટાઈમે મર્દાનગી કામ આવે, ખુમારી, ફનાગીરી અને સમર્પણ, એટલું આવી જાય, પછી સંસાર ફોરો થઈ જાય. આ જ કરવાનું હોય છે, એમાં આ જ કરવાનું. સમજાય ગયું બરાબર? સમર્પણ ફનાગીરી જિંદા દિલી ખુમારી જે, ચાર થયું ને, શ્રી મર્દાનગીને ધૈર્ય સાહસ હામ ખંતને, ઉદ્યમ આદિ ગુણો સૌ ખીલે સહજ મેળથી, એવો પ્રતાપ શો શ્રેષ્ઠ ભાવનાનો ખરો સહી. એ ભાવનાનો પ્રતાપ છે, આ બધું એમાં સમાઈ જાય છે.
એટલે સંસાર સારો ચાલે. નભે ટકે ને પોસાય, હારી લીટી એટલે મેં કરી દઈ આપણે. એ રાખેલ અંદર બીજે પછી રહી જાય, મારે એમાં નજર કરવાની છે. આગળ નજર કરવી પડશે ને કાલની, બે કાલની થોડીક. હા, હવે આપણે છે ને ભક્તિની વાત થઈ, મનને સરખું રાખવાની વાત થઈ, ઇન્દ્રિયોને ઠેકાણે પાડવાની વાત થઈ. ઇન્દ્રિયોને ઠેકાણે પાડવામાં ચાર ક્યાં? ઇન્દ્રિયોને ઠેકાણે પાડવામાં ચાર આચાર વિચાર. હા, એક પછી તપ. તપ તપ પછી સ્વધર્મ. સ્વધર્મ પાલન. હા, સ્વધર્મ પાલન મૌનમાં બેસવાથી જલ્દી થાય. ચોથું વૈરાગ્ય. એનાથી ઇન્દ્રિયો ઠેકાણે રહી, બીજું આમ તેમ થયા કરે. મન મન માટે, ઇન્દ્રિયો માટે બોલો. તપ, સ્વધર્મ, આચાર વિચાર અને વૈરાગ્ય. બોલ. તપ, આચાર વિચાર, નિયમ, વૈરાગ્ય, સ્વધર્મ. એટલે સ્વધર્મ આપણું ફરજ. કુટુંબની. હા, અને આપણે આપણે મોટાના છીએ તો મોટામાં આપણે કેવી રીતે ખરેખર મોટાના ગણાય એ કરવું, એનું નામ સ્વધર્મ. મોટાના ખરેખર આપણે કહેવાય ક્યારે, એ એનું પાલન કરતા જવું, ધીરે ધીરે થઈ જાય સ્વધર્મ, ધર્મ પાલન. બીજું ઘરનું માટે, આપણે મનુષ્ય તરીકે ઘર છે, ગૃહસ્થી બન્યા તો છોકરાને ભણાવવું, ગણાવવું, ખવડાવવું, કામે લગાડવા, ત્યાં સુધી સ્વધર્મ. સોળ અને સૂક્ષ્મ બે સ્વધર્મ છે. આત્માનો ઉદ્ધાર કરવો મોટો ધર્મ. એ તો અર્જુનને કહે છે ભગવાન, હું કહે છે દસમો અધ્યાય છે ભાઈ, એમાં વિભૂતિ યોગ કે પાંચમો, દસમો છે વિભૂતિ યોગ જ હોય ને, દસ આ વિભૂતિ યોગ છે. સ્તુતિ ને પ્રશ્ન એમાં નથી, એ ચોકડી ક્યાં છે? સારી. અહીં બુદ્ધિ યોગ, ભગવાન એના ભક્તને બુદ્ધિનો યોગ આપે કે બેટા આમ કરવાનું, આમ નહીં. એનો ભક્ત બન્યો હોય તો આપે, નહીં તો કેમ આપી હવે? બીજાને કહેવાતું નથી ને ભગવાનથી, ભક્ત ના બને ને કહેવાય. અહીએ જોડાઈ મારામાં એવા ભાવે ભજે મને, અર્જુનને ભગવાન કહે છે દસમા અધ્યાયમાં કે બુદ્ધિયોગ દઉં તને તેથી તે પામતા મને તેને, એમ બુદ્ધિયોગ દઉં એને તેથી તે પામતા મને. બાકી તો દસ દસ ટકામાં જ હોય, બુદ્ધિયોગ ના મળ્યો હોય તો દસ ટકામાં. આપણે 90% જવા માટે બુદ્ધિનો યોગ ભગવાન આપણને આપે ને ત્યારે થાય, એ બુદ્ધિનો યોગ લેવા જવાનો. ગાઈ દે ને. અહીએ જોડાઈ મારામાં એવા ભાવે ભજે મને, બુદ્ધિ યોગ દઉં એને તેથી તે પામતા મને. બુદ્ધિ યોગ દઉં એનો અર્થ આમાં છે, એ મારામાં જોડાઈ ગયા એ કેવા થાય, કેવા હોય. એટલી ટિપ્પણી છે 214. આમ છે 213. હા હા, આવે આવે. આઠ ટિપ્પણી છે, આઠ. બે પાને ભેગા જતા નથી, મારે કાં કનેક્શન ના મળે. હરિયો તેની ટિપ્પણી પહેલી છે, અહીએ જોડાય મારામાં બુદ્ધિ યોગ આપું એને. ભક્તિથી કેવું તાદાત્મ્ય દિલ દિલનું થાય છે, એકાકાર તદાકાર સંપૂર્ણ શું થવાઈ જાય છે મેળે. એકને એકમાં પૂર્ણ લગાતાર જીવાય છે, એવો શો મહિમા મોટો ભક્તિનો જીવને જ છે. એકનિષ્ઠ ભક્તિ, ભક્તિથી દિલમાં જ્યારે હરિ સાથે મળાય છે, ભક્તિથી દિલમાં જ્યારે મળાય છે, ભક્તિનો યોગ સંપૂર્ણ સદાતા ભગવાન રાજી રાજી થાય છે.
એવું કેવા પ્રાસ લીધા છે હે, ત્યારે હરી શું પોતાનો જ્ઞાન યોગ છતો કરે ઉભો રહે. હવે તને સમજાવું, બુદ્ધિને કેવી પ્રજ્ઞામાં દેતો ફેરવી જીવને, એવા સાધકની બુદ્ધિને ભગવાન પ્રજ્ઞામાં રૂપાંતર કરી નાખે. ભક્તને બુદ્ધિનો યોગ કૃપાથી હરિ બક્ષતો, ભક્તિ આપણામાં આવે તો સૌથી પહેલો એનું નિશાન શું કહેવાય સામાન્ય રીતે? આમ કોઈ સાથે આપણે વાત કરી, કોઈ સાથે જોડાઈ ગયા તો એની સાથે જોઈ, બીજે મગજ ના જાય, એ ભક્તિનો પ્રભાવ છે. ગુરુ મહારાજની કૃપા છે, ગુરુમાં છે ને, તો એ શક્તિ આપણને. કેટલા વાગે ભણવા જવાની? 4 વાગે જવાની, સારું. 7 વાગે આવવાની, સારું. ત્યાં સુધી એમાં જ હોય, બીજે મગજ ન જાય, સ્થિર રહે, સ્થિર. બુદ્ધિ યોગ મળ્યા પછી બુદ્ધિ સ્થિર થઈ જાય. ભક્તને બુદ્ધિનો યોગ કૃપાથી હરી બક્ષતો, જ્ઞાન દીપે ફીટાડે તે અજ્ઞાન અંધકાર સૌ. ભર્યો ભર્યો કરુણાનો હરિસાગર મૂળ છે, ભર્યો ભર્યો કરુણાનો, કરુણા આવી. હા, ભર્યો ભર્યો કરુણાનો હરિસાગર મૂળ છે, ભક્ત ઉપર પોતાના શો વારી વારી જાય છે. આપણે શું કરવું પડે? કાંઈ ન કરવું પડે. જો ભગવાનમાં જોડાઈ ગયા તો મનાદિકરણ હોપીને આવજે. જોર કરવાનું સૌ જોર છે. કબજિયાતમાં કેમ જોર કરવું? સ્વર કેમ ના આવ્યો ભાઈ? કેમ ના આવ્યો સ્વર? હે, સ્વર આવવો જોઈએ. મને કહેતો તો હું આવવાનો છું. મસ્ત પોઈન્ટ આવે છે. તને ખોટ ના જાય એટલે હું તો કહું તારે, ભલે રમે રમત. ભર્યો ભર્યો કરુણાનો હરિસાગર મૂળ છે, સ્વર તો ના આવ્યો. અરે મારા ચકુ, રજાની મજા જો. આ ભણી થાકી જાય. ભક્ત ઉપર પોતાના શો હરી વારી વારી જાય છે, એવાને માત્ર દર્શાવે વિભૂતિ નિજની બધી. જો એવાને પછી એની પોતાની શક્તિ બતાવે, વિભૂતિઓ મારીને મને જોઈને કેવો લાગુ છે. આપણને મોટા કેમ ના બતાવે? સપનામાં તો બતાવી કરી, એટલે થઈ જવું એ આપણે બધું કરી દઈએ. આપણે બુદ્ધિ વાપરવાથી કાંઈ ના થાય, માથા ઘૂંટે થાય, પછી માંદા હાજા થઈ જાય. પોતાનું બનાવવા માટે કઈ પાછી પાની કરે નહી, ખામી ગાય મયુર બહુ મજા આવવાનું ખાલી. અરે વાહ, બહુ સરસ. ભક્ત નાથી બીજું વાલું હરીને કોઈએ ના છે. એના કાકાની જેમ તારું બધું કામ કરી દેવું, ભક્ત જ કોણ વાલું? કોઈને કીધું? તમારું બધું કરી લીધું. કોઈ કે શેઠિયા તો કે પણ બાવા બનાવી તમે બધું કરી દઈશું. કે ઓલો ગુલામ થઈ જાય, આમાં ગુલામી કાંઈ નહીં, સ્વતંત્ર. ભક્તથી ભક્તનાથી બીજું વાલું હરીને કોઈએ ના છે, ભક્તને તેથી પોતાનું દર્શાવવા શું મસ્ત છે. એની સ્થિતિ કેવી? ભક્તને બતાવવા માટે ખુશ ખુશાલ. ઉમળકાથી હૈયાના ભક્તની પર રાજી તે, હૈયાના ઉમળકાથી ભક્તો પર ભગવાન રાજી રહે. રાજી રાજી ટિપ્પણી હતી ભક્તિ સ્તુતિ. હા, હતી ટિપ્પણી. અહીએ જોડાય મારામાં એવા આવે ભજે મને, બુદ્ધિ યોગ દઉં એને તેથી તે પામતા મને. મને ભક્તિથી કેવું તાદાત્મ્ય ધીલે ધીલનું થાય છે. તું એટલે આવીશ મારી ઘરે, તું તાતી આડાવડા કરે પણ તને કહી દઉં. છેલ્લે તો બધી આવે જ છે, જોરે જોર કર્યા જ કરે, કર્યા જ કરે, વળી છટકી જાય ધીરે ધીરે થાય. આવડી છે ત્યાંથી ઉભો રે તું ઉભો.
ભક્તિ થી કેવું આટલું કરીને કરીએ હો, બટ યોગ ચાલે છે. થોડી એક વાર તું છે ને રમી લે, તારો આપી દીધા પાટા લઈ જા. ભક્તિ થી કેવું તાદાત્મ્ય દિલ દિલ નું થાય છે, દિલ દિલ થી દિલ નું તાદાત્મ્ય મળવાનો આનંદ કઈ અનેરો છે, જુદો છે. હૃદય થી હૃદય ભળવાતણો આનંદ જુદો છે. આપણે દિલ મેળવવા, દિલ હેળવવા, દિલ ભેળવવા, દિલ ભળવા ભેગા થાય છે. જોર રાખવું, સભાનતા રાખવી, જાગૃત રહેવું, એલર્ટ રહેવું. એકાકાર તદાકાર સંપૂર્ણ શું થવાય છે, ઓતપ્રોત શનિવારે ગુરુવારે ગુરુ સાથે એકને એકમાં પૂર્ણ લગાતાર જીવાય છે. એક નિષ્ઠ ભાવ થઈ ગયો એનું નામ. એવો શો મહિમા મોટો, ભક્તિનો જીવ ને જ છે. એકને એકમાં જીવાય છે, લગાતાર જીવાય છે. એવો શો મહિમા મોટો, ભક્તિનો જીવ ને છે. એટલે એક ભગવાનમાં જ રહ્યા કરે એમ જ ને, એક ગુરુને એટલે બીજાનો વિરોધ નહીં, એક નિષ્ઠ ભાવ, સ્વધર્મ પાલન, ઇન્દ્રિય કાબુ રાખવા, ચાર નવધા ભક્તિ, મનો મનને કંટ્રોલ કરવા, ઇન્દ્રિયને માટે સ્વધર્મ પાલન, વૈરાગ્ય, છેલ્લું યાદ નથી, બે બાકી છે, આચાર વિચાર, નિયમ નિયમ અને તપ. તપ તપ એટલે તપ એટલે તપશ્ચર્યા, અગિયારસ બધા કરે ને એનું હેતુ તપનો છે. તેથી ઇન્દ્રિય કાબુમાં રહીએ ને નથી ખાવું તો મને ટેવ, આજે 20-11 થયું ને ટેવ પડી જાય, ઇન્દ્રિયો પછી બંધ જાય નહીં. વ્રત છે, મારે વ્રત છે પછી બંધ થઈ જાય, બે દી મના થાય, હે દમ નીકળી જાય. એક ને એકમાં પૂર્ણ લગાતાર જીવાય છે, એવો શો મહિમા મોટો, ભક્તિનો જીવ ને જ છે. જીવનમાં ભક્તિ મળી આપણે મોટું કામ, આ જન્મે આપણને મોટા મળ્યા માનો ને એમ જ માનવું તો કેટલું બધું જીવનમાં ફેરફારો છે. બીજા બધા ઘરો કરતા થોડુંક આપણા ઘરોનું વાતાવરણ સહેજ ફેર પડી જાય, થોડુંક કામ તેમ થાય તો પણ જલ્દી સંધાઈ જાય, આમ ભલું એકદમ ફાટી પડે એવું ના થાય. ભક્તિથી દિલમાં જ્યારે હરિ સાથે મળાય છે, હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવતું લાગે. હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવતું લાગે. હૃદયનો રસ જહી જામે બધુતા દૃશ તહી લાગે. નથી જો દાય તલ ભરની બધો રસ હૃદય કેરો, નથી જો દાય તલ ભરની બધો રસ હૃદય કેરો. હૃદયમાં સો સમાઈને હૃદયથી તે વહે પાછો. હૃદયમાં સો સમાઈને હૃદયથી તે વહે પાછો. એટલે ભક્તિનો મહિમા મોટો. ગુરુના હૃદયમાં જાય, એના હૃદયમાંથી આપણા હૃદયમાં સાફ સુથરો, એને ભાવ કહેવાય. હ ભાવ સમજે ને, એકદમ બીટ ખાજે હે, નહી તો બીટ કોણ થાય. ઓછું છે, ઓછું છે. ભક્તિથી દિલમાં જ્યારે હરિ સાથે મળાય છે, ભક્તિનો યોગ સંપૂર્ણ સધાતા ભગવાન રાજી રાજી થાય છે, થાય છે. ત્યારે હરિ શું પોતાનો જ્ઞાન યોગ છતો કરે છે કે હવે હું તને અર્જુન સમજાવું, એટલે કે હવે મને સમજાવો, હવે ખબર પડી કે હવે સમજાણું મને, અત્યાર સુધી હું જરા આમ તેમ એકલો એકલો હું આમ કરીશ ને સંન્યાસી થઈ જાઉં, મારે કાંઈ જોતું નથી એમ મને કરવા, એવી બુદ્ધિમાંથી આવી બુદ્ધિ ક્યારે થાય, ભક્તિ થાય ત્યારે થાય. બુદ્ધિને કેવી પ્રજ્ઞામાં ફેરવી દે, જ્ઞાન યોગ છતો થાય ને તો બુદ્ધિને પ્રજ્ઞામાં ફેરવી દે, સમજણથી ભક્તિ પછી જ્ઞાન આવી ગયું ને.
આ ભક્તિ થી શરૂ જ્ઞાન યોગ્યો, ભક્તિ પૂરી થઈ આ જ્ઞાન શરૂ થાય. ભક્તને બુદ્ધિનો યોગ કૃપાથી હરિ બક્ષતો, આપતો નહીં બક્ષતો, આપવામાં તો હજી લેણ દેણ રહીએ, બક્ષતો ઇનામ આપતો, ઇનામ જ્ઞાન દીપે ફીટાડે તે અજ્ઞાનના અંધકારને. જ્ઞાન દીપે પ્રજ્વલિત કરી દઈએ કે અજ્ઞાનનું અંધારું બધું. જે જન્મ જન્માંતરમાં કરેલા આ જન્માએ પણ આચરેલા, જાણે અજાણે કરેલ કર્મો નાના અગ્નિમાતે સગડા પ્રજાડો. એવું થાય પછી જ્ઞાન દીપે ફીટાળે અંધકાર, ભર્યો ભર્યો કરુણાનો હરી સાગર મૂળ છે. ભગવાન તો મૂળ કરુણાનો સાગર જ છે. જરાક કરો તો દયા એવડી બધી હોય ને એની. ભક્ત ઉપર પોતાના એ વારી વારી જાય છે. તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને, હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને, રે નંદન થોર તમારા લટકાને, બલિહારી રે નંદ કિશોર તમારા લટકાને, હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને. નરસિંહ મહેતો બોલો કેવો એ લટક લટકે ગીરી ધરોને લટકે રાવણ માર્યો. આ લટકા બધા એના આખું ભજન આવું છે. નથી તારી પાસે નરસિંહ મહેતા રે તું હલતો હું જ આવી ગયા, મારે તો ઉપાધિ પાછું આવે નહીં મારું તો વહી જાય. મારું કિરણ તો મા નજર હાથમાં આવ્યો હોય. જય મોટા પાણી કેમ ખાલી તારી જેમ તને પણ આવે છે, એને નીંદર પૂરી થઈ છે, બટાકા જેવો થઈ ગયો છે, નીંદર પૂરી થઈ તો. હવે બે કડી છે. ભર્યો ભર્યો કરુણાનો હરિસાગર, એ ચાલુ છે રેકોર્ડિંગ થાય બેટા, પછી આપો બે મિનિટ થોભી જાય, ચાલુ છે પછી આપો. ભક્ત ઉપર પોતાના શો હરિ વારી વારી જાય, વારી વારી જાય નો અર્થ શું થાય? પ્રકાશ જે જોઈ માગી લે, ભક્ત શું માગે? ભગવાન તને ભગવાન પસંદ થાય મોટા તો શું માગે? નારદ મુનિ માળો બારું માગું કઈ માંગી જ ના હોય, પેલા તો પ્રસન્ન થાય ત્યારે ખાલી જોવાના જ રહે. તૂટી જાય બેટા એ એકલા ના રમાય, પછી કરી દો. કઈ માંગી ના શકો પપ્પા ત્યારે. હા એ તો બેભાન થઈ ગયા હોય. તમારી ભુવન મોહિની માયા થી બચાવજો. બીજું તમારા ચરણ કમળમાં મને શુદ્ધ ભક્તિ, આ ભક્તિ ચાલે શુદ્ધ ભક્તિ આપજો. જેવી તેવી ભક્તિ લોલી પોલી નહીં, એવાને માત્ર દર્શાવે વિભૂતિ નિજની ખરે. ભગવાન એવાને જ બતાવે કે આ વિભૂતિ દર્શન થયું ને, કે બહુ બતાવ્યું આખું વિશ્વ, હળકતું મરતું જન્મતું. શંકર ભગવાન એમાં હોય લાઈનમાં, હરિની તાકાત કેવી. ભક્ત એવાને માત્ર હરિ વિભૂતિ નિજની બધી દર્શાવે.
આકર્ષાવા હૃદયને કળા તે વાપરે બધી. કેવી કળા વાપરી અર્જુન પાસે, આમ કરતા 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 થોડી વાર ખીજાણા ને થોડી વાર હમો કર્યો, થોડે ઠપકાયેલો, પછી મારે તારા જેવો મને કોઈ વાલો નહીં, તારા આટલા નામ છે જો તું તો ધનંજય. હા ઓલો પાવર આવેલું છત્રી લોહી ખરું ને, આમ કેટલા નામ છે, ઘણા 52-55 નામ કે છે ગીતામાં અર્જુનના ભગવાન બોલેલા. વખાણ તો કરવા પડે, કામ ના કરે. ભક્ત નાથી બીજું વાલુ હરીને કોઈ એ નથી. આપણે એના ભક્ત કેમ ના બનવું, કેમ ના બનવું? એને વાલું છે, એનાથી વાલું હરીને કાંઈ નથી. તો આપણે જેનું વાલું થાય એનું કામ બધું થઈ જાય ને, કાંઈ અટકાવે ભગવાન. ભક્તને તેથી પોતાનું દર્શાવવા શું મસ્ત છે, પોતાનું સ્વરૂપ, પોતાની ક્રિયા, પોતાના ગુણો, એ વિભૂતિ યોગવાળા. ઉમળકાથી હૈયાના ભક્તની પર રાજી તે, ભગવાન એના ભક્ત ઉપર રાજી, રાજી છે, રાજી છે, રાજી છે, રાજી. એટલે કેવો વાત છે, મસ્ત છે ને, એચવીન લેગ હોય તો ઢોલ જેવો છે. હરી બોલ, ચાલો સરસ થઈ ગયો, આમ નીકળી વાંચી ગયો, સારું કર્યું. રાજી રાજી થાય છે, ઢોળી નાખી દવા કરી છે, તોડી નાખી ભૂક્કો કર્યો જોઈએ, શું કહેવાય, દવાનો ભૂક્કો કર્યો, દવા કે તૈયાર માં બોતલી.